वक्र तुंड महाकाय सूर्य कोटि सम प्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्य नमस्ते विद्यार्थी मित्रों, हूँ कौशिक सर प्रणव सेवा संस्था में आप सबनु स्वागत करूँ छू। मित्रों, आज वीडियो में आप धोरण छ में यूनिट नंबर फोर अंग्रेजी विषय की अंदर यूनिट नंबर फोर वॉच योर वॉच नो अभ्यास जुशु। मित्रों, आगना वीडियो में आप आज यूनिट अंदर एक्टिविटी नंबर एट है त्या सुधी अभ्यास जो हमें आगनी एक्टिविटी नाइन थी आगनों अभ्यास अपने आ वीडियो में जीशू। सो लेट्स स्टार्ट अवर एक्टिविटी नंबर नाइन। શું કહ્યું છે? આપેલી ઘટનાને આધારે જણાવો કે નીચેમાંથી કયું વિધાન સાચું છે અને કયું વિધાન ખોટું છે, ખરા ખોટા વિધાન કઈ ઘટના આપણે આગળ જે ઘટના જોઈ હતી કઈ પેલો વ્યક્તિ છે એની જે ખરાબ અનુભવ થયો હતો એનું ડ્રાઇવિંગ લાયસન્સ એનું બધું ઘેર ભૂલી ગયો હતો અને પછી પોલીસવાળા એને ટ્રાફિક સિગ્નલ તોડી એના માટે પકડ્યો એને દંડ લીધો અને ત્યાર પછી ઓફિસે પહોંચે છે મોડો પહોંચે છે અને જોવે છે તો શું થાય છે કે એ તો રવિવાર હતો અને એટલા માટે કે મારો આ ખરાબ અનુભવ થયો। એ જે ઘટના છે એ ઘટનાને આધારે આપણે અહીં આ ખરા ખોટા જોવાના છે। ચલો ફર્સ્ટ જોઈએ। યુ રીચ એટ ધ ઓફિસ એટ 9:30, કે તમે 9:30 વાગે ઓફિસ પહોંચ્યા તો એ 9:30 વાગે ઓફિસે પહોંચ્યો ન હતો, એટલે આ વાક્ય કેવું છે? ખોટું છે, બરાબર છે? ત્યાં શું લખીશું? ફોલ્સ। યોર ડ્રાઇવિંગ લાયસન્સ વોઝ ઇન યોર વોલેટ, તમારું ડ્રાઇવિંગ લાયસન્સ છે તમારા પેકેટમાં હતું, તો આ વાક્ય તો સાચું છે। એ ડ્રાઇવિંગ લાયસન્સ એના વોલેટમાં ઘેર ભૂલી ગયો હતો, બરાબર ને? એટલા માટે આ વાક્ય સાચું છે, એટલે શું લખીશું? ટ્રુ। નેક્સ્ટ જુઓ, થર્ડ નંબર, ફોર ધ ફર્સ્ટ ટાઈમ, એટલે કે પહેલીવાર, યુ વેન્ટ બેક હોમ બાય બસ, પહેલીવાર તમે ઘેર બસ દ્વારા ગયા, આ વાક્ય પણ કેવું છે? સાચું છે, કેમ? કેમકે એ હંમેશા બાઇક પર જ ઓફિસ જતો હતો અને જ્યારે બાઇક છે એ પેલા ટ્રાફિક પોલીસવાળાએ એમને પકડી છે એનું ફાઇન ભરવા માટે, એટલા માટે ડ્રાઇવિંગ લાયસન્સ લેવા જવા માટે એને બસમાં જવું પડ્યું હતું, અહીં આપણે ટ્રુ લખીશું। નંબર ફોર જો, આફ્ટર સાવર યુ એન્જોયડ અ કપ ઓફ ટી, કે નહીં લીધા પછી શું કહે છે કે તમે આ જે ચા છે એ ચા લેવાની મજા લીધી હતી, તો આ વાક્ય કેવું છે? વોલ્સ છે, ખોટું છે, કેમ? કેમ કે એને એટલું બધું મોડું થઈ ગયું હતું કે ચા લેવા ચા પીવાની પણ એની પાસે સમય ન હતો, એટલે અહીંયા આપણે લખીશું વોલ્સ। નંબર ફાઇવ, યુ સ્ટોપ યોર બાઇક એટ ધ ટ્રાફિક સિગ્નલ, કે ટ્રાફિક સિગ્નલ આવી ત્યારે તમે તમારી બાઇક છે ત્યાં ઊભી રાખી, આ વાક્ય કેવું છે? ફોલ્સ, કેમ? કારણ કે એને બાઇક એટલી સ્પીડમાં ભગાડી હતી કે ટ્રાફિક લાઇટ થઈ ગઈ, રેડ થઈ ગઈ, તો પણ એનાથી બાઇક છે ઊભી રાખી શકાઈ ન હતી, એટલે અહીં પાંચમામાં પણ આપણે શું લખીશું? ફોલ્સ। નંબર સિક્સ જો, ફોર ધ સેકન્ડ ટાઈમ, બીજી વાર, યુ વેન્ટ બેક હોમ ઓન યોર બાઇક, ટ્રુ, બરાબર? હવે બીજી વાર તમે પાછા ઘેર ફર્યા ત્યારે તમે તમારી બાઇક પર હતા, હા, આ વાક્ય સાચું છે, કેમ? કારણ કે એ પોલીસવાળાને ફાઇન ભરી પછી પોતાની બાઇક કલેક્ટ કરે છે અને ઓફિસે પહોંચે છે અને ત્યાર પછી પાછું ઘેર જાય છે, એટલે આપણે આ વાક્ય ટ્રુ છે, એટલે ટ્રુ લખીશું। નંબર સેવન જો, યુ ફરગોટ ધ બેગ એટ હોમ, તમે તમારું બેગ છે એ હોમ ઘેર ભૂલી ગયા હતા, આ વાક્ય કેવું છે? ખોટું છે, કેમ? કેમ કે ઉપર આપણે પહેલાં પેરેગ્રાફમાં જોયું હતું કે એને પોતાનું પર્સ એ બધા ખિસ્સાઓમાં જોવે છે પેન્ટના, તો ત્યાં નથી મળતું અને પછી એ પોતાના એ બેગ છે બેગની અંદર પણ તપાસી જોવે છે પણ બેગમાં પણ એ પોતાનું વોલેટ શોધતો મળતું નથી, એટલે આપણે બેગ તો એની પાસે હતું જ, એટલે આ વાક્ય કેવું છે? ખોટું છે, એટલે ફોલ્સ લખીશું। નંબર એટ જો, ધ પોલીસમેન ડીડ નોટ એલાવ યુ ટુ બ્રેક ધ ટ્રાફિક રૂલ, પોલીસવાળાએ તમને ટ્રાફિક રૂલ છે એ તોડવાની મનાઈ ફરમાવી, એટલે તમે એલાવ કર્યા ન હતા, આ વાક્ય સાચું છે। યુ હેડ અ ગુડ સ્લીપ, નવું વાક્ય શું કહે છે? યુ હેડ અ ગુડ સ્લીપ, એટલે કે તમે ખૂબ સારી ઊંઘ મળી હતી, તો આગલે દિવસે શું હતું? લગ્નની કઈ સેરેમની અંદર પ્રસંગ હતો એટલા માટે રાત્રે સૂઈ શક્યો ન હતો, એટલે આ વાક્ય કેવું છે? ફોલ્સ છે। નંબર ટેન જો,
ધ પોલીસમેન ડિમાન્ડેડ યોર આઇડેન્ટિટી કાર્ડ. પોલીસવાળાએ તમારું આઇડેન્ટિટી કાર્ડ માંગ્યું. શું માંગ્યું હતું? ડ્રાઇવિંગ લાઇસન્સ અને પેપર્સમાં ગાડીના પેપર્સ માંગ્યા હતા. એટલે આ વાક્ય કેવું છે? ફોલ્સ છે. એટલે અહીંયા આપણે ફોલ્સ લખીશું. ઓકે, નાઉ હવે આગળ જોઈએ શું લખ્યું છે કે ઘરેથી નીકળતી વખતે તમે શું ભૂલી ગયા અને શું લઈને નીકળ્યા તે અહીં વાર્તાના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. આઈ ફરગોટ લાઇસન્સ એન્ડ પેપર્સ, કે હું લાઇસન્સ અને પેપર ભૂલી ગયો હતો. ધેન આઈ ટુક બસ એન્ડ ફરગોટ પર્સ એટ હોમ, ત્યાર પછી હું બસ પકડી અને ઘેર પર્સ ભૂલી ગયો હતો એટલા માટે બસ પકડી હતી. ધેન આઈ ટુક લાઇસન્સ એન્ડ પેપર્સ, અને ત્યાર પછી શું કર્યું? અને ઘેર પહોંચ્યા પછી પોતાનું લાઇસન્સ અને પેપર્સ લઈ લીધા. હવે એક્ટિવિટી નંબર 10માં શું કહે છે કે તમે અને તમારા સંબંધીઓ સામાન્ય રીતે શું ભૂલી જતા હશો? લખો અને વર્ગ સમસ્યા રજૂ કરો. એટલે તમે તમારી પોતાની વાત પણ કરવાની છે, તમારા પપ્પા મમ્મી અને બીજા જે સગા સંબંધીઓ છે રિલેટિવ્સ, એમના અહીં નામ લખવાના છે, અને એ લોકો સામાન્ય રીતે રોજ એમ કાં તો કદી મધી શું ભૂલી જાય છે એમ કાયમ, તે વસ્તુને અહીં નામ લખવાના છે. અહીં મેં લખ્યા છે એ પ્રમાણે તમે પણ તમારું પોતાનું કે તમારા ભાઈ બહેનનું પપ્પા મમ્મીનું તમે એ લોકો શું ભૂલી જાય છે એ તમે લખી શકો છો. અહીં માય ફાધર ફરગેટ્સ કે હિઝ પર્સ, નું પર્સ કાયમ ભૂલી જાય છે. અહીં માય બ્રધર ફરગેટ્સ કે હિઝ મોબાઈલ, એનો મોબાઈલ જ કાયમ ભૂલી જતો હોય છે. માય સિસ્ટર ફરગેટ્સ કે હર ગોગલ્સ, એના ગોગલ્સ ભૂલી જતી હોય છે. આઈ ફરગટ કે હું ભૂલી જાઉં કે માય સાયકલ સ્કી, મારી સાયકલની ચાવી જ ભૂલી જાઉં છું એમ. માય ટીચર ફરગેટ્સ ચોક્સ, મારા ટીચર હંમેશા ચોક ભૂલી જાય છે એટલે ક્લાસરૂમમાંથી પાછા લેવા જવું પડે. માય ફ્રેન્ડ ફરગેટ્સ કે મારા મિત્ર, મારો મિત્ર છે ભૂલી જાય કે હિઝ નોટબુક્સ, એની નોટબુક્સ જ મને ભૂલી જાય છે. આ રીતે તમે બીજા રિલેટિવ્સ છે, અંકલ આંટી કઝિન્સ, એ બધાના નામ લખી અને એ લોકો શું ભૂલી જાય છે તમે આગળ લખી શકો છો. હવે અહીં આગળ શું કહ્યું છે કે ઘરની બહાર નીકળતી વખતે કઈ કઈ વસ્તુઓ ચકાસી લેવી? આ માટે ગુજરાતી સંક્ષિપ્ત શબ્દ થશે મો પા ચ ચા પેરું, અથવા તો બીજો પણ કરી શકાય કે પાચા મો ચ પેરું, અથવા ત્રીજો શબ્દ પણ કરી શકાય સંક્ષિપ્તકરણ કે ચરુ પેચા મો પા. આ શોર્ટમાં તમે યાદ રાખો અને કઈ વસ્તુ ભૂલી ગયા છો એ તમે ઇઝીલી તમે તપાસી શકો છો. જાણે કે મો એટલે કે મોબાઈલ, પા એટલે પાકીટ, ચા એટલે ચાવી, પે એટલે કે પેન, રૂ એટલે રૂમાલ અને ચ એટલે ચશ્મા. એટલે જો કદાચ આમાંથી કંઈક ભૂલી જાઓ છો તો અમે આ રીતે શોર્ટમાં સંક્ષિપ્ત બનાવી દો શબ્દો, તો તમે ચ તો કે ચશ્મા ભૂલી ગયા છે એને ચકાસી શકો છો, રૂ એટલે કે રૂમાલ ભૂલી ગયા છો તે જોઈ લેવાય, પે એટલે કે પેન ભૂલી ગયા છો, ચા પાછું ચા યાદ કરો એટલે કહેશે કે ચાવી ભૂલી ગયા છે કે નહીં એ ચકાસી લેવી જોઈએ, મો તો કે મોબાઈલ ભૂલી ગયા છે, કે પા એટલે કે પાકીટ ભૂલી ગયા છે. એ રીતે તમે તમારી ચકાસણી કરી શકો છો. હવે આ જ વસ્તુ આગળ ઇંગ્લિશમાં કરવાનું કહ્યું છે, અંગ્રેજીમાં કરવાનું કહ્યું છે. વર્ક ઇન અ ગ્રુપ, મેક એન ઇંગ્લિશ એબ્રિવેશન, એટલે કે આ રીતે અંગ્રેજીનું આપણે સંક્ષિપ્તકરણ કરવાનું છે. અહીં મેં સંક્ષિપ્તકરણ કર્યું છે કે એમ ડબલ્યુ કે પી જી એચ. એમ મીન્સ મોબાઈલ, ડબલ્યુ મીન્સ વોલેટ, કે મીન્સ કીઝ, પછી પી મીન્સ પેન, ગ્લાસ જી મીન્સ ગ્લાસીસ, અને એચ મીન્સ હેન્ડકરચીફ અથરૂમાલ. તમે પણ આ રીતે એમ ડબલ્યુ કે પી જી એચ છે એની જગ્યાએ તમે ડબલ્યુ કે એમ પી જી એચ કાં તો જી એચ પી કે ડબલ્યુ એમ એવું પણ બનાવી શકો છો. કોઈ પણ વસ્તુને તમે પહેલેથી લઈ શકો છો, બરાબર. આ રીતે તમે કરશો તો તમે તમારી જે ચીજ વસ્તુ ભૂલવાની ટેવ છે એ યાદ રાખી શકશો. હવે આગળ શું કહ્યું છે કે અહીં આપેલા શબ્દોને ઓળખો અને સાચી રીતે લખો. અહીં કેટલાક શબ્દો લખ્યા છે તેની અંદર શું કર્યું છે કે કેટલાક શબ્દો છે એની અંદર આ વર્ડ્સની અંદર વચ્ચે વચ્ચે કેપિટલ લેટર્સ લખી દીધા છે. ખરેખર કોઈ શબ્દની અંદર વચ્ચે કેપિટલ લેટર આવતો નથી. ચલો આપણે એને સુધારીએ. જસ્ટ એક પહેલો શબ્દ છે ટાઈમ, તો અહીં આઈ અને એમ છે એ કેપિટલની જગ્યાએ શું કરીશું? સ્મોલ કરીશું. સેકન્ડ જો કેલેન્ડર, એમાં પણ એ એલ ઈ એન અને ઈ આર આ બધા જે અક્ષરો છે એને આપણે સ્મોલ કરીશું. ત્યાર પછી સિઝનમાં પણ જો ઈ એસ ઓ એન એને સ્મોલ કરવાના રહેશે. યરના સ્પેલિંગમાં ઈ અને આર છે એને સ્મોલ કરવાના રહેશે. મંથના સ્પેલિંગની અંદર ઓ એન ટી સ્મોલ કરવાના રહેશે. પછી વીક એની અંદર ઈ અને કે સ્મોલ કરવાના છે. પછી ડે તો એમાં એ છે એ સ્મોલ કરવાનું રહેશે. પછી અવર તો કે ઓ અને આર સ્મોલ કરવાના છે. મિનિટમાં આઈ એન યુ અને ઈ આટલા અક્ષરોને આપણે સ્મોલ કરવાના રહેશે. સેકન્ડનો સ્પેલિંગ છે એમાં જો ઈ સી ઓ અને ડી આટલા શબ્દો આટલા અક્ષરો છે એ સ્મોલ કરો. ક્લોક છે તો કે એલ ઓ અને કે એ જે અક્ષરો છે એને સ્મોલ કરવાના છે. વોચ તો કે એ સી એચ વોચની અંદર આટલા અક્ષરો છે એને આપણે સ્મોલ કરીશું. અને એલાર્મમાં એલ એ અને એમ એને સ્મોલ કરવાના છે.
આ રીતે તમારે સાચા વર્ડ છે એ તમારી નોટબુકમાં લખવાના રહેશે હવે આગળ એક્ટિવિટી નંબર 11 છે, તેમાં શું કહ્યું છે કે નીચેનો પ્રસંગ વાંચવાનો છે. જૂથમાં કામ કરીને તેની નીચે આવેલી ખાલી જગ્યા છે, એ સંવાદ ખાલી જગ્યામાં સંવાદ આગળનો ડાયલોગ પૂરો કરવાનો છે. તમે આ સંવાદ માતૃભાષામાં એટલે કે ગુજરાતી ભાષામાં પણ તમે લખી શકો, તમારી જે માતૃભાષા છે એમાં પણ લખી શકો છો અને વર્ગ સમક્ષ રજૂ કરી શકો છો. ચલો જોઈએ, સંવાદ જોઈએ. 3 કોલેજ ફ્રેન્ડ્સ વર શિફ્ટિંગ ટુ અ ન્યૂ પ્લેસ. હવે 3 કોલેજના મિત્રો હશે, તે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ નવી જગ્યાએ રહેવા માટે પોતાનું ઘર છે એ શિફ્ટ કરી રહ્યા હતા, એટલે ત્યાં બીજી જગ્યાએ લોકો પોતાનો સામાન છે એ સામાન ખસેડી રહ્યા હતા. ધ ન્યૂ હાઉસ વોઝ ઓન ધ 5th ફ્લોર. હવે જે એમનું નવું ઘર હતું, જે જગ્યાએ લોકો સામાન શિફ્ટ કરવાનો હતો, તે 5મા માળ ઉપર હતું બિલ્ડિંગની અંદર. દે હેવ શિફ્ટેડ ઓલ ધ લગેજ એન્ડ નાવ ઓનલી 1 થિંગ ઇઝ લેફ્ટ આઉટ. બધો જ સામાન એ લોકોએ ઉપર તો પહોંચાડી દીધો 5મા માળે, પણ હવે એક જ વસ્તુ છે એ નીચે રહી ગયું છે. ઇટ વોઝ અ હેવી ટ્રંક ફૂલ ઓફ બુક્સ. અને એ શું હતું, મોટો પેટાળો હતો એની અંદર એકલી ચોપડીઓ ભરેલી હતી, એટલે ખૂબ જ વજનદાર હતો. એઝ ધે સ્ટાર્ટેડ ટુ ટેક ધ ટ્રંક ઓન ધ ગ્રાઉન્ડ ફ્લોર, ધ 3rd ફ્રેન્ડ સેડ, વેઇટ આઈ થિંક. એટલે જ્યારે લોકો ગ્રાઉન્ડ ફ્લોર પરથી આ જે મોટું ટ્રંક છે વજનદાર એ ઉચકીને, 3 મિત્રો ઉચકીને ઉપર લઈ જઈ રહ્યા હતા, દાદર ચડી રહ્યા હતા, ત્યારે રસ્તામાં જ જે પેલો મિત્ર છે, 3જા નંબરનો મિત્ર છે, કહે છે કે એક મિનિટ ઉભા રહો, હું વિચારું છું ત્યાં સુધી. એવું બોલતા જ એને પહેલો મિત્ર છે એને અટકાવી દે છે. ફર્સ્ટ ફ્રેન્ડ સેઝ સ્ટોપ થિંકિંગ રાઈટ નાઉ, હમણાં કશું વિચારીશ ના એમ કહે છે. કેમ એવું કહે છે, કારણ કે પેલું ટ્રંક છે એનું વજન ખૂબ જ છે, એટલે કહે કે તું યાર હમણાં કશું બોલીશ ના, કશું વિચારીશ જ ના પહેલાં અને ઉપર ચઢાવી દઈએ. સેકન્ડ ફ્રેન્ડ સેઝ સ્ટોપ પિકિંગ રાઈટ નાઉ, હમણાં કશું બોલીશ ના યાર તું, બસ આ છાનો માનો ઉચકીને ચાલે એમ કહે છે. 3rd ફ્રેન્ડ સેઝ બટ, પણ કે કે પણ એવું બોલવા જાય છે ત્યાં પાછો પેલો એને અટકાવી દે છે. ફર્સ્ટ ફ્રેન્ડ સેઝ કીપ મૂવિંગ ઓન ધ સ્ટેર્સ, સિવાય સુધી દાદર ચઢ્યા કરે એમ કે છે. સેકન્ડ ફ્રેન્ડ સેઝ સ્ટોપ ટોકિંગ, અને યાર વાતો કરવાનું બંધ કરી દો. પેલો બિચારો પહેલો જે 3જો મિત્ર છે બોલવા જાય છે, પણ જે બીજા 2 મિત્રો છે એને બોલવા જ નથી દેતા. 3rd ફ્રેન્ડ સેઝ લિસન ટુ મી ફર્સ્ટ, એટલે કહે કે પહેલાં મને સાંભળો પહેલાં. ફર્સ્ટ ફ્રેન્ડ સેઝ નો કીપ ગોઈંગ, ના મારે નથી સાંભળવું, પહેલાં આગળ ચાલ, સીધો ઉપર ચાલે એમ કહે છે. ફર્સ્ટ ફ્રેન્ડ સેઝ નો કીપ ગોઈંગ, ના આગળ નથી જવું એમ કહે છે. સેકન્ડ ફ્રેન્ડ સેઝ ફર્સ્ટ ફ્રેન્ડ શું કહે છે કે ના સીધો આગળ ચાલવા માંડ, એટલે સેકન્ડ ફ્રેન્ડ પણ શું કહે છે, મેક ઇટ ફાસ્ટ, ઇટ્સ હેવી, જરા જલ્દી કરો યાર, આ તો ખૂબ જ વજનવાળું છે. 3rd ફ્રેન્ડ સેઝ ડોન્ટ ટેલ મી ધેન, જો પછી મને કશું કહેતા ના કે મેં કશું બોલ્યો નથી એમ, તમે મને બોલવા નથી દીધો. ફર્સ્ટ ફ્રેન્ડ સેઝ ફર્સ્ટ ફ્રેન્ડ શું કહે, ચૂપ એમ, આપણે કરીએ ને એ રીતે એને ચૂપ કરાવે છે. વેન ધે રીચ એટ ધેર પ્લેસ ધ ડોર વોઝ લોક્ડ, હવે એ લોકો 5મા માળ ઉપર પહોંચી ગયા, એમનો જે ફ્લેટ છે ત્યાં સુધી પહોંચી ગયા ને, ત્યારે જોયું કે દરવાજો લોક હતો. દે ફાઉન્ડ ધેટ દે ડીડ નોટ હેવ ધ કી, હવે એ લોકોએ જોયું કે 3માંથી એક બી પાસે ચાવી હતી જ નહીં. હવે શું થયું કે પેલો 3rd ફ્રેન્ડ છે, 3જો મિત્ર છે, શું કહેવા માંગતો હતો કે ચાવી આપણે ખરેખર નીચે ભૂલી ગયા છે એમ, અને પહેલાં બે એને બોલવા નહોતા દેતા. એટલે આગળ ડાયલોગ હવે પૂરો કરીએ. જો 3rd ફ્રેન્ડ સેઝ ધ કી ઇઝ ઇન ધ બેગ ધેટ ઇઝ ઓન ધ ગ્રાઉન્ડ ફ્લોર, કે ચાવી છે એ બેગમાં રહી ગઈ અને એ જે ક્યાં છે, ગ્રાઉન્ડ ફ્લોર પર છે બેગ. ફર્સ્ટ ફ્રેન્ડ સેઝ ઓ માય ગોડ, કેમ, કારણ કે આટલું મોટું પેલું ટ્રંક છે વજનદારે ઉચકીને ઉપર ચડ્યા અને પાછું હવે 5 નીચે ચાવી લેવા માટે નીચે ઉતરવાનું, થાકી ગયા હતા. સેકન્ડ ફ્રેન્ડ સેઝ વી વિલ હેવ ટુ ગો બેક ઓન ધ ગ્રાઉન્ડ ફ્લોર, એટલે આપણે હવે પાછું ગ્રાઉન્ડ ફ્લોર પર જવું પડશે. જો એ બે પેલા 3જા મિત્રને એમને વાત સાંભળી લીધી હોત તો આ રીતે એમની મજાક થતી નહીં, બરાબર ને મિત્રો. અહીં આપણો જે યુનિટ નંબર 4 છે એ યુનિટ નંબર 4 પૂરો થાય છે. હવે આગળનો અભ્યાસ માટે આપણે આવતા વિડીયોમાં મળીશું. ઓકે, ગુડ ડે, ગુડ બાય, થેન્ક યુ.